આજે આપણે આથેલા મરચાં બનાવવા જઈ રહ્યા છીએ એ બહુ ખૂબ જ સરસ અને ઝડપીથી થઈ જાય છે, એને વધારે સમય લાગતો નથી અને એમાં કોઈ વસ્તુ પણ વધારે જરૂર પડતી નથી. આ અથાણું ખાવામાં બહુ ટેસ્ટી અને સરસ લાગે છે. આથેલા મરચાં બનાવવા માટે આ મેં લીલા મરચાં લીધા છે, એને ધોઈ અને બરાબર લૂછી નાખ્યા છે ને પછી એને લાંબા લાંબા સુધારી લીધા છે. એના માટે આપણને રાઈ જોશે. આ રાઈને મેં મિક્સીમાં પીસી અને ક્રશ કરી નાખી છે. તો રાઈ લેશું, હળદર, હિંગ લેશું, મીઠું લેશું, ખાંડ લેશું અને લીંબુ લેશું. આ મેં 8-10 મરચાં લીધા છે, એના માટે 1 ચમચી ભરી અને રાઈ નાખી છે, ક્રશ કરેલી રાઈ. 5 ચમચી જેવી હળદર લેશું, 5 ચમચી હિંગ લેશું, 5 ચમચી નિમક લેશું, 5 ચમચી ખાંડ લેશું, 1 ચમચી જેવો આપણે તેલ લેશું. આપણે આ સિંગ તેલ નાખ્યું છે, મેં ખાવાનું સિંગ તેલ નાખ્યું છે 1 ચમચી. હવે આપણે 1 ચમચી જેવો આપણું લીંબુનો રસ લેશું. આપણે હવે એમાં 1 ચમચી જેવું લીંબુ લેશું. હવે આ બધી એને મિક્સ કરી નાખશું. આના અંદર આપણે જો લીંબુ લેવું હોય તો લીંબુના નાના કટકા કરીને લીંબુ પણ લઈ શકીએ છીએ. તો લીંબુ અને મરચાંનું અથાણું થઈ જાય છે, પણ આપણે મેં આજે ખાલી મરચાં લીધા છે. આ ફ્રેશ તાજો અથાણું ખાવામાં બહુ સરસ લાગે છે. બરાબર મિક્સ કરી લઈએ આપણે આને. જુઓ બરાબર મિક્સ થઈ ગયું. હાલો હવે આપણે એને સર્વ કરી નાખીએ. જો આપણા મરચાં હવે આ થઈ ગયા છે. આ મરચાં ખીચડી સાથે, રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. અને આ તાજો થોડો બનાવી અને ખાવાનું શિયાળામાં બહુ મજા આવે છે.